નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે માતૃભાષામાં શિક્ષણ છે એના વિશે નિબંધ જોવાના છીએ તો મુદ્દા કંઈક આ મુજબના છે માતૃભાષાનો અર્થ ગુજરાતીનું મહિમા હૃદયની ભાષા માતૃભાષા પ્રેમી દેશો અંગ્રેજી માધ્યમની મર્યાદા કવિ ઉમાશંકર જોશી કહે છે કે સદા સૌમ્યસી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી

કારણ કે માતૃભાષા જ આપણા મન અને હૃદયની ભાષા છે માતૃભાષા એ માત્ર અભિવ્યક્તિનું વાહન નથી ભાષા સાથે આપણી પરંપરા છે ઇતિહાસ છે સંસ્કૃતિ છે સંસ્કાર છે અને જીવનના રસકસ છે માતૃભાષા ભૂલાય તો જીવન ભૂલાય રસકસ વિનાની પ્રેમ વિહોણી અને શુષ્ક જિંદગી બની જાય બે ગુજરાતીઓ જ્યારે વિદેશમાં મળે ત્યારે એકબીજાને ગુજરાતીમાં હાલચાલ પૂછે

માતૃભાનો ઉપયોગ તેઓ પોતાની ભાષામાં જ તમામ વ્યવહારો કરે છે જેમ કે રશિયા રશિયન ભાષાનો ફ્રાન્સ ફ્રેન્ચ ભાષાનો જર્મની જર્મન ભાષાનો ચીન ચીની ભાષાનો તથા જાપાન એ જાપાની ભાષાનો ઉપયોગ કરે છે

બાળકોને માતૃભાષાના બદલે અંગ્રેજી ભાષામાં ભણાવવાની ઘેલછા છે દિવસે અને દિવસે વધી રહી છે બાળકનું કુમળું મન માતૃભાષાને સહજતાથી ગ્રહણ કરી શકે છે પણ અંગ્રેજી સાથે તેનું મન ગોઠતું કે ગોઠવાતું નથી અને ઘણી વખત બાળકનો અભ્યાસ પણ નબળો થયેલો જોવા મળે છે ભાષા જાય તેની સાથે સાથે સંસ્કાર અને સંસ્કૃતિ પણ જતા રહે છે. માતૃભાષા બાળકના પરંપરાગત સંસ્કારોનું જતન કરે છે જે અન્ય ભાષા છે કરી શકતી નથી તેથી અંગ્રેજી માધ્યમમાં ભણતો વિદ્યાર્થી અંગ્રેજી એ ટકાટક શીખી લે બરોબર ને એટીકેટ શીખે તે સહજ છે જ્યારે તેના વિચાર લાગણી અને સપનાની ભાષા તો માતૃભાષા છે કોઈ કે કહ્યું છે કે ભલે હું આજે ફટાફટ અંગ્રેજી બોલી લઉં ભલે મેં અંગ્રેજી ભાષા છે માં માસ્ટર ડિગ્રી મેળવી છે છતાં પણ મને સપના છે ને એ તો ગુજરાતીમાં જ આવે છે ભગવદ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહ્યું છે સ્વધર્મે નિધનમ શ્રેયમ પરધર્મો ભયાવહ આપણે માટે માતૃભાષા એ સ્વધર્મ છે અંગ્રેજી એ પરધર્મ છે આપણે અસ્મિતાને ટકાવી રાખવા અસ્તિત્વને સમૃદ્ધ કરવા માટે આપણે માતૃભાષા જ અપનાવી જોઈએ તેને જ યોગ્ય મહત્વ આપવું જોઈએ તો આશા છે કે તમને અમારી માહિતી છે ઉપયોગી નીવડી હશે સદસ્યો ઓલ ધ બેસ્ટ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ બાય